આખરે આનંદભાઈના લગ્ન થઈ ગયા રાધિકા હારે. હવે આ બધામાં તો કેટલાય મહિનાઓથી કેટલાય વેડિંગ્સ ચાલ્યા, પ્રી વેડિંગ, પહેલું વેડિંગ ને કેટલું બધું ચાલ્યું અને ફંક્શન પહેલા થયા. પણ આ બધાની વચ્ચે તમને એક પ્રશ્ન થયો હશે કે આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જે લગ્ન થયા એમાં કેટલો ખર્ચો થયો. તો તમને જેવો જણાવી દઉં તો આમાં એક અંદાજ પ્રમાણે 3-4 વર્ષના 3-4 દેશોના બજેટ આવી જાય. કેટલાય મહિનાઓથી પ્રી વેડિંગ, પહેલું વેડિંગ, કેટલાય વેડિંગના ફંક્શન ચાલી ગયા. આ બધાની વચ્ચે તમને કેટલાય બધા ફોટોઝ જોવા મળ્યા હશે, જેમાં કેટલા બધા ઘરેણાના ફોટાઝ, નીતા અંબાણીની સાડીના ફોટાઝ અને કેટલું બધું તમને જોવા મળ્યું હશે. આ બધાની વચ્ચે તમને એક પ્રશ્ન થઈ ગયો હશે કે આ જે લગ્ન છે એ કેટલા કરોડોમાં થયા, એટલે કે લગ્નનો ખર્ચો કેટલામાં થયો. તો તમને જણાવી દઉં કે જેટલો ખર્ચો થયો છે ને એમાં તો કેટલાય દેશોના 4-5 વર્ષના બજેટ સમાઈ જાય. હવે લગ્નમાં કેટલો ખર્ચો થયો ની બધી જ માહિતી તમને આપી દઈશ, પરંતુ તમારે એક કામ કરવાનું છે, એની પહેલા તમારે અમારી VTVની એપ્લિકેશન જે છે ને એને ડાઉનલોડ કરી લેવાની છે, જેથી તમને બધા જ અપડેટ તમને મળતા રહે. આ તો ટોપિક ઉપર પાછા આવીએ. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ એટલે કે મુકેશ અંબાણીના જે નાના પુત્ર છે એટલે કે અનંત અંબાણીના લગ્ન હવે પૂરા થઈ ગયા છે. મોટા મોટા ફંક્શન્સથી લઈને ક્રૂઝ પાર્ટી સુધી કેટલી બધી વસ્તુઓ કરવામાં આવી, કેટલી બધી પાર્ટીઓ કરવામાં આવી, આ બધાની વચ્ચે હવે જે અનંત અંબાણી છે એ પરણી ચૂક્યા છે અને મુકેશ અંબાણીએ જે ખર્ચ છે એ પૂરેપૂરો કર્યો છે, એટલે કે ખર્ચ કરવામાં કોઈ જ કસર બાકી નથી રાખી. આ તો ટોપિક ઉપર પાછા આવીએ. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ એટલે કે મુકેશ અંબાણીએ પોતાના નાના દીકરા અનંત અંબાણીના લગ્નમાં કોઈ જ કસર નથી છોડી, ભરી ભરીને ખર્ચો કર્યો છે. મુકેશ અંબાણીના દીકરા એટલે કે અનંત અંબાણીના જે લગ્ન હતા ને એ મોટા મોટા ફંક્શનોની વચ્ચે થયા છે, એટલે કે ક્રૂઝ પાર્ટીથી લઈને પ્રી વેડિંગ સુધી બહુ મોટા મોટા ફંક્શન થયા અને આમાં હજારો નહીં પરંતુ આમાં હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. આખી દુનિયામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વાતો થઈ, ચર્ચાઓ થઈ, પરંતુ આ બધાની વચ્ચે એ પણ ચર્ચાઓ થઈ કે આ જે લગ્ન છે એ કેટલા કરોડોમાં થયો, એટલે કે લગ્નનો ખર્ચો કેટલો થયો. હવે જે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન છે ને એમાં લગભગ 3,000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. હવે આમાં કેટલા ઝીરો આવે એના માટે તો તમારે પણ ગૂગલ કરવું પડશે, પરંતુ તમને આ બધાની વચ્ચે વિચાર આવ્યો હશે કે આટલા બધા જે પૈસા છે એ ખર્ચ્યા તો આખરે ખર્ચ્યા ક્યાં. સૌથી પહેલા આપણે કંકોત્રીની વાત કરીએ તો તમને જણાવી દઉં કે જે કંકોત્રી મને ને તમને નથી મળી ને એ કંકોત્રીની પ્રાઇસ એક કંકોત્રીનો રૂપિયામાં ગણીએ ને તો એ 7 લાખ રૂપિયાની એક કંકોત્રી હતી. આની પહેલા જ્યારે પ્રી વેડિંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એમાં લગભગ 1,000 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. આ ફંક્શનમાં હોલિવૂડના ઘણા સેલેબ્સ આવ્યા હતા. આ સમારોહ જામનગરમાં યોજાયો હતો, જેમાં 350થી વધુ મહેમાનો ચાર્ટર પ્લેનમાં આવ્યા હતા. હવે આપણે બધાને ખબર છે કે પ્રી વેડિંગ કાર્યક્રમમાં રિહાનાનું પરફોર્મન્સ હતું. હવે રિહાનાનું પરફોર્મન્સ જે છે એ રિહાનાએ મફતમાં નહોતું કર્યું, મુકેશ અંબાણીએ રિહાનાને 74 કરોડ રૂપિયા આપ્યા હતા. હવે ખાલી માત્ર એક જ પ્રી વેડિંગ પાર્ટી નહોતી, આનીથી પણ વધારે જે બીજી પ્રી વેડિંગ પાર્ટી હતી ને એ મુકેશ અંબાણીએ ઇટલીમાં યોજી હતી, જેમાં મોટા મોટા સેલેબ્સ પણ આવ્યા હતા, જેમાં મહેમાનો માટે 12 ખાનગી એરક્રાફ્ટ અને લક્ઝરી વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રીતે ઇટલીમાં મુકેશભાઈએ 500 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો હતો. એમ કુલ બંને પ્રી વેડિંગમાં 1,500 કરોડ રૂપિયા મુકેશભાઈ વાપર્યા હતા. અનંત અને રાધિકાના લગ્નમાં VVIP મહેમાનો ઘણા બધા હતા, પરંતુ આમને ખાલી હાથે નથી જવા દેવામાં આવ્યા, આમને પણ રિટર્ન ગિફ્ટ આપવામાં આવી છે અને રિટર્ન ગિફ્ટમાં એવું કહેવામાં આવે છે કે મોંઘી મોંઘી ઘડિયાળો આપવામાં આવી છે. હવે જેટલા પણ મોટા મોટા મહેમાનો આવ્યા એ કંઈ બસમાં તો આવ્યા નહોતા, હવે જે મહેમાનો આવ્યા ને એ પ્રાઇવેટ પ્લેનમાં આવ્યા હતા, પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યા હતા. હવે એનો ખર્ચો કેટલો છે ને તેની પણ વાત કરી લઈએ. એવેલોમ અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે 3 ફાલ્કન 2000 અને 100થી વધુ પ્રાઇવેટ જેટ બુક કરવામાં આવ્યા હતા. હવે આ બધામાં સમજવા જેવી વાત એ છે કે 14-સીટર ફાલ્કન 8X નું ભાડું 18 લાખ રૂપિયા છે, જ્યારે 12-સીટર ફાલ્કન 2000 નું ભાડું 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે 8-સીટર કિંગ એર B200નું ભાડું 5 લાખ રૂપિયાથી શરૂ થાય છે. હવે એવું નથી કે મુકેશભાઈ માત્ર ને માત્ર અનંત અંબાણી માટે જ આટલા ખર્ચા કર્યા છે. તમને જણાવી દઉં કે મુકેશભાઈ અને નીતાબેનને તો 3 સંતાનો છે. એક તો આપણે અનંતભાઈની તો વાત કરી લીધી, આની સાથે સાથે આકાશ અંબાણી એક છે અને એની સાથે ઈશા અંબાણીના છે. હવે ઈશા અંબાણી અને આકાશ અંબાણી તો લગ્ન થઈ ગયા છે અને એમાં પણ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. જો ઈશા અંબાણીની વાત કરવામાં આવે તો ઈશા અંબાણીના લગ્નમાં લગભગ 800 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો, જ્યારે આકાશના લગ્નમાં 1200 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. 1200 કરોડ હશે ભાઈ હશે, આ તો મોટા લોકોની મોટી વાતો. પણ આ બધાની વચ્ચે અનંત અને રાધિકા તો હમણાં ફરવા ઉપડી જશે, પરંતુ મારે ને તમારે કામે તો લાગવાનું છે. હવે મારાય લગ્ન બાકી છે, એટલા માટે હવે આગળના સમયમાં 3,000 કરોડ નહીં પરંતુ 60 લાખ તો વાપરવાના છે, તો એના માટે નોકરી કરવી પડશે. એટલા માટે નોકરી હું કરીશ અને તમને નવા નવા વિડીયોઝ બનાવતો રહીશ અને તમારા સુધી પહોંચાડતો રહીશ. પરંતુ તમારે એના માટે એક કામ કરવાનું છે,
અમારી આ જે ચેનલ છે ને એને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી નાખવાનો છે. જો તમારા કોઈ વિચાર હોય તો એ અમને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી દેવાનું છે, જેથી અમને બી ખબર પડે કે અમારે આગળ શું કરવાનું છે. આ વિડીયો જો તમને વધુ ગમ્યો હોય તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.